ચાલો આજે એક નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ ચેપ્ટર નંબર બે સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન હવે લિંગી પ્રજનન કરવું હોય તો વનસ્પતિની અંદર પુષ્પ એક મહત્ત્વનું સ્થાન ધરાવે છે આ જે પુષ્પ છે એ પુષ્પની અંદર સ્ત્રી કેસર અને કેસર છે જે પ્રજનનની ક્રિયામાં ભાગ ભજવે છે પુષ્પની રચના પુષ્પ છે એ પુષ્પની રચના આપણે ધોરણ અગિયારમાં ભણી ચૂક્યા છે પરંતુ અહીંયા જે થોડી માહિતી છે એ આપણે જોઈ લઈએ તો પુષ્પ છે એ પુષ્પ વનસ્પતિનું પ્રહરો અંગ છે આ જે પુષ્પ છે એ પુષ્પની અંદર આપણને મુખ્યત્વે ચાર ચક્ર આવેલા છે જો અહીંયા આપણે જોઈએ કે પુષ્પ છે એ પુષ્પની અંદર સૌથી પહેલાં વજ્રચક્ર વજ્ર ચક્ર છે અને વજ્ર ચક્રના દરેક એકમને આપણે શું કહીએ છીએ વજ્રપત્ર આ જે વજ્રપત્ર છે એ વજ્રપત્ર આપણે જ્યારે કળી અવસ્થા હોય તે દરમિયાન કયા રંગના જોમશે આપણને લીલા રંગના જોમશે બીજા નંબરનો જે ચક્ર છે એ બીજા નંબરનું ચક્ર જોઈએ બીજા નંબરનું ચક્ર છે એ દલપત્ર આ જે દલપત્ર છે એ દલપત્રને આપણે સીધી ભાષામાં શું કહીશું પાખડીઓ એને આપણે શું કહીએ છીએ પાખડી તરીકે ઓળખીએ છીએ અને આ જે તલપત્ર છે એ દલપત્ર વિવિધ રંગના વિવિધ આકારના અને આકર્ષિત હોય છે જે કીટકોને આકર્ષે છે અને મીઠી સુગંધ ધરાવે છે જેને કારણે કીટકો તેના પર આવે છે અને એ પરાગ નયની ક્રિયામાં મહત્ત્વનો ભાગ ભજવે છે હવે આ બે ચક્ર છે વજ્રપત્ર અને દલપત્ર આ બંને ચક્ર છે છે એને આપણે અહીંયા લખ્યું જો પુષ્પના ઉપાંગો અને એમાં આ છે ઉપાંગો અથવા તો આપણે એને શું કહીએ સુસહાયક ચક્ર તરીકે ઓળખવામાં આવે છે એમાં આ વજ્રચક્ર અને આ દલચક્ર વજ્રચક્રનું બનેલું છે વજ્રપત્રનું અને તે કલિકા અવસ્થામાં પુષ્પનું રક્ષણનું કાર્ય કરે છે દલચક્ર છે તેને શું મેળવેલું છે દલપત્રનું એટલે કે દરેક એકમને આપણે શું કહે છે દલપત્ર અને એક એક ક્રિયા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે પરાગ નયનની ક્રિયા માટે મહત્ત્વનો ભાગ ભજવે છે તો આમ પુષ્પ છે એ પુષ્પના આપણે બે સહાયક અંગો વજ્રચક્ર અને દલચક્રની વાત કરી હવે મહત્વના જે અંગો છે એ મહત્વના અંગોની વાત કરીએ તો એની અંદર સમાવેશ થાય છે પુકેસર અને સ્ત્રી કેસર ચક્ર અને બીજું છે સ્ત્રી કેસર ચક્ર હવે આ પુકેસર ચક્ર અને સ્ત્રી કેસરની ચક્રની રચના જોઈએ તો પુકેસર છે એ પુકેસરની અંદર જો અહીંયા આપણને આ જે બધા એક બે ત્રણ

અહીંયા પુકેસર કેસર છે એની અહીંયા એક આકૃતિ બતાવી છે કે પુકેસરની અંદર આવી તંતુ જેવી રચના જોવા મળશે ઉપરનો ભાગ છે એને કહેવાય છે પરાગાશય અને આ બંનેને જોડતી એટલે કે તંતુ અને પરાગાશય આ બંનેને જોડતી જે રચના છે તેને શું કહેવામાં આવે છે યોજી તરીકે ઓળખવામાં આવે છે આ જે પુકેસર છે એ પુકેસર એ પુકેસર ની સંખ્યા એક કરતા વધારે હોય છે અને આ જે પૂકેસર છે એ પૂકેસર એકમો ભેગા થઈને પૂકેસર ચક્ર બનાવે છે અને એને આધારે આપણે એક ગુચ્છી પૂકેસર દ્વિગુચ્છી પૂકેસર બહુ ગુચ્છી પૂકેસર જે ધોરણ ઇલેવન્થમાં આપણે ભણી ચૂક્યા છે આપણે હમણાં આપણે ચાર દ્વારા સમજાવીશું ત્યાર પછી અહીં દેખો કે જે પુકેસર છે એ પુકેસર ચક્ર નર પ્રજનન અંગ તરીકે વર્તે છે આ જે પુકેસર છે એ પૂકેસરના ત્રણ ભાગ છે આ ત્રણ ભાગમાં જે પહેલો પરાગ હશે જે ફળદ્રુપ ભાગ ફળદ્રુપ ભાગ એટલે કીધો છે કે ત્યાં શું આવેલી હશે પરાગરજ આવેલી છે નિકટનો તંતુ એ તંતુ ભાગ કયો છે બંધ્ય અને આ બંનેને જોડતી દર્શાને શું કહેવામાં આવે છે યોજ હવે આવે છે સ્ત્રી આ છે સ્ત્રી અહીંયા આપણને જે અહીંયા બતાવેલું છે આ જે ભાગ અહીંથી લઈને આ રીતે જે આકૃતિ દોરી છે એ કેસરની છે તો આ સ્ત્રી કેસર છે એ સ્ત્રી કેસરની અંદર જે ઉપરનો ભાગ છે તેને કહે છે પરાગાસન પરાગાસન એટલે શું થશે કે ત્યાં શું આવશે પરાગરજનું સ્થાપન થશે ત્યાર પછી નીચે જોડતી આખી જે રચના છે તેને શું કહેવાય છે પરાગ વાહિની અને નીચેનો જે ફૂલેલો ભાગ જ્યાં દેખાય છે ફૂલેલો ભાગ એને કહેવાય છે બીજાશય અથવા તો અંડાશય અને અંડાશય હોવાને કારણે અંદરની તરફ શું જોવા મળશે અંડક છે આમ આ જે સ્ત્રી કેસર છે એ સ્ત્રી કેસરની સંખ્યા એક કે બે હોઈ શકે આ સ્ત્રી કેસર છે એ સ્ત્રી કેસર વધારે પણ હોઈ શકે છે સ્ત્રી કેસર જોડાયેલા હોય તો આપણે એને શું કહીએ છીએ યુક્ત સ્ત્રી જો સ્ત્રી મુક્ત હોય તો એને મુક્ત સ્ત્રી આ જે રચના છે આપણે ઇલેવન્થમાં ભણી ચૂક્યા છે અહીંયા જે આપણે સમજીએ છીએ તો અહીંયા પો અને સ્ત્રી રચના ભણવાની છે તો પો અને જે સ્ત્રી છે એ પુ અને સ્ત્રી કેસર એ ફળદ્રુપ ફળદ્રુપ ઉપાંગો કહેવાય છે એટલે એને પ્રજનન ચક્ર પણ કહેવાય અને આવશ્યક ચક્ર તરીકે પણ ઓળખવામાં આવે છે અને એમાં આપણે પુકેસર ચક્ર જે આપણે આ પુકેસર ભણ્યા અને બાકીના આપણે જે રચના ભણ્યા તેને શું કહે છે સ્ત્રી કેસર તો આમ જે સ્ત્રી કેસર છે એ ને આપણને ત્રણ ભાગ જોવા મળશે પુકેસરની પુકેસરની અંદર આપણને ત્રણ ભાગ કયા કયા જોવા મળશે તો પરાગાસય તંતુ અને બંનેને જોડતી રચના છે અને સ્ત્રી કેસર છે એ સ્ત્રી કેસરની અંદર ત્રણ ભાગ જોવા મળશે આપણને ઉપરનો ભાગ પરાગાસ ન પછી પરાગ વાહિની અને બીજા અહીંયા તમે જુઓ કેંગાડી એક ઉપર આપણને આટલો ભાગ દેખાય છે જોવે છે આ ભાગ આ જે છે તે લખવી છે પરાગરજ માટે ગ્રહણશીલ ભાગ એટલે જે પરાગાસન છે એ પરાગાસન પર પરાગ નું સ્થાપન થાય છે એટલે એને કહેવાય છે પરાગ રજ માટે ગ્રહણશીલ ભાગ એટલે એક્ઝામમાં પૂછી શકાય કે પરાગ રજના ગ્રહણશીલ ભાગ કયો છે તો પરાગાસન અહીંયા દેખો કે સ્ત્રી કેસર છે એ સ્ત્રી કેસરને આપણે કયું કીધું છે તો માતા પ્રજનન અંગ તરીકે વર્તે છે અને એ જે છે એનો નિકટનો ભાગ એને કહે છે અંડાસન દૂરસ્થ ભાગ એને કહે છે પરાગાસન અને આ બંનેને જોડતી રચનાને શું કહે છે પરાગવાહિની એટલે તમારે સ્ત્રી કેસર છે એ સ્ત્રી કેસરની અંદર સ્ત્રી કેસરની અંદર તમને જો મળશે નિકટનો ભાગ દૂરસ્થ ભાગ પરાગવાહિની અને બંનેને જોડતી રચના પરાગવાહિની તરીકે ઓળખવામાં આવે છે જે અહીં આકૃતિમાં આપેલું છે તો અહીંયા તમે જુઓ કે પુષ્પ છે એ પુષ્પના ચારેય ચક્રની આપણે રચના ભણી ચૂક્યા વજ્રપત્રમ પછી દલપત્રમ પુકેસર ચક્ર આજે છે પુકેસર ચક્ર અને સ્ત્રી આ સ્ત્રી કેસરના ત્રણ ભાગ ઓકે તો અહીંયા આપણે જે પુષ્પ છે એ પુષ્પની અંદર કેવી રચના છે એનો અભ્યાસ કર્યો અહીંયા બે નામ છે બે નામને ખાલી જોઈ લેવાનું છે આ છે ભાગ પુષ્પદંડ જે પુષ્પને આપણે પકડીએ છીએ જે દાંડી છે તેને પુષ્પદંડ કહેવાય અને પુષ્પના દરેક ભાગ એટલે કે વજ્રચક્ર દલપત્ર દલચક્રુ કેસર ચક્ર સ્ત્રી કેસવચક્ર એ જ્યાં ગોઠવાયેલા છે તેને શું કહે છે પુષ્પાસન એટલે પુષ્પના આસન તરીકે ઓળખાવી શકાય છે અને એ વાનસ્પતિક ટોચ સાથે પણ તેમને સરખાવી શકાય છે તો અહીંયા તમે જો કે પુષ્પ છે એ પુષ્પની આખી આપણે માહિતી અહીંયા આપણે મેળવી ચૂક્યા પુષ્પ છે એ પુષ્પને એંગાળી તમે જો કે પુષ્પનું પુષ્પાસન અથવા તો આપણે શું કહી શકીએ પુષ્પનું પુષ્પાસન કે વાનસ્પતિ ટોચ સાથે સમ્યતા ધરાવે છે જે પર્ણના સમૂલક અંગો છે ને આ રીતે અહીંયા પુષ્પ છે એ પુષ્પના આપણે ચારેય ચક્ર છે એની માહિતી મેળવી હવે જો ચોપડીની અંદર એક આકૃતિ આપેલી છે તો જે પુષ્પ છે એની અંદર પૂ કેસર છે અને આપણે કીધું કે પૂ કેસર છે એ પો અને સ્ત્રી કેસર છે એ મુખ્ય પ્રજનન અંગ છે એટલે આપણે પૂ અને સ્ત્રી કેસરની પૂરી માહિતી મેળવવાની રહેશે તો અહીં આપણે સ્ટાર્ટ કરીશું પો જે મુક્ત પુકેસર છે જે ધતુરો અને ગુચ્છની અંદર એક ગુચ્છી પુકેસર દ્વિગુચ્છીપુકેસર અને બહુગુચ્છી ગુચ્છીપુકેસર જેના ઉદાહરણ છે મુક્ત પુકેસરી છે એનું ઉદાહરણ છે ધતુરો એક ગુચ્છી પુકેસરનું ઉદાહરણ છે ચાસુ ગુચ્છી પુકેસરનું ઉદાહરણ વટાણા અને બહુ ગુચ્છીનું ઉદાહરણ છે લીંબુ હવે આ જે પુષ્પ છે એની અંદર જે પુકેસરની રચના જોઈએ તો આપણે આગળ પણ જોઈએ કે આ પુષ્પ છે પુકેસર એ પુકેસરની અંદર ઉપરનો જે ભાગ છે શું કીધું આપણે પરાકાશે પછી બંનેને જોડતી રચના યોજી અને નીચેનો ભાગ કહેવાય છે તંતુમ ઓકે હવે આ જે પરાકાશય છે પરાગાશય છે એ પરાગાશયની વાત કરીએ આ પરાગાશય અને આ જે પરાગાશય છે એ પરાગાશય એની આપણે રચના જોઈએ તો એની અંદર પરાગાશય છે ને એ પરાગાશય હું અહીંયા દોરું છું કે આ જે પરાગાશય છે એ શરૂઆતમાં દ્વિ કોટરીઓ એટલે આમ બે કોટર હોય ઓકે અને પછી શું થશે કે એ દરેક કોટર એક અને બે ઓકે એટલે કે દરેક કોટર આ એક કોટર બરાબર છે દરેક કોટર પર્ટિક્યુલર ખંડમાં વિભાજીત થાય એટલે તમે જો કે ગાઢ એક આ બે આ ત્રણ અને આ ચાર ચાર ખંડમાં રચના થઈ ગઈ આપણે એને ફરીથી જોઈ લઈએ પરાગાસય છે આ પરાગાસકે પછી એ પરાગા કેટલા ખંડમાં વિભાજીત બે ખંડમાં એટલે આપણે દ્વિંડીય છે પરાગાશય પછી આ દ્વિખંડીય છે એટલે અહીંયા તમે જો એક લખું છું હું અને અહીંયા બે લખું છું એટલે બે ખંડોમાં વિભાજિત છે હવે દરેક ખંડ છે એ દરેક ખંડ કોટરમાં વિભાજિત છે હું અહીંયા આડી લીટી દઉં અહીંયા ને અહીંયા આડી લીટી દઉં ઓકે તો તેને કારણે તમે જુઓ કે પો કેસર છે એની અંદર જે પરાગાશય છે એ પરાગાશય હવે મને એક બે ત્રણ અને ચાર ચાર કોટરમાં વિભાજિત થયેલું જોવા મળશે અને આ જે કોટર છે એને આપણે શું કહીશું પરાગ કોટર તમે અહીંયા જોઉં છો એક બે ત્રણ અને ચાર કોટરોમાં વિભાજિત થયેલું જોવા મળશે અને એને કારણે આ જે પરાગાશય છે એ આપણને કેટલા કોટરી દેખાય છે ચતુસ કોટરીય રચના ધરાવે છે અને એને કારણે આપણે એને જ્યારે પરાગાશય છે અને દરેક ખંડ છે એ દરેક ખંડમાં આયામ ધરીની આયામધરીની ખાચવડે એકબીજાથી છૂટા પડેલા છે જો આયામ એટલે આંગળી બી જો આ એક કલર ચેન્જ કરીએ આ એક પછી આ બે પાછળની બાજુ આ ત્રણ એટલે આયામ ધરીથી આપણને એકબીજાથી છૂટા પડેલા જોવા મળશે અને એને કારણે આપણને એનો છેદ લઈશું ત્યારે આપણને પરાગસએ કેટલા કોટરિયા દેખાશે આપણને ચતુસ કોટરીય રચના ધરાવે છે અને દરેક ખૂણે ચાર કોટર છે આ એક આ બે પછી આ ત્રણ ને ચાર ચારે કોટર છે એ ચારે કોટર અંદર આપણને શું જોવા મળશે તો ચાર ખૂણા પર આપણને ચાર લઘુ બીજાણુ ધાની આવેલી જોવા મળશે એટલે તમે જો કે પરાગ કોટર છે અને આ પરાગ કોટરની અંદર આપણને શું જોવા મળશે તો ચાર લઘુ બીજાણુ ધાની રચના જોવા મળશે અને એ જેમ લઘુ બીજાણુ છે જે પરાગ કોથળીમાં વિકાસ પામે છે લઘુ બીજાણુ ધાની પરાગ કોથળી અથવા તો આપણે શું કીધું છે આપણે પરાગ કોટ માં વિકાસ પામથી જોવા મળશે અને આ જે પરાગ કોટર છે એ પરાગ કોટરોની અંદર શું આવેલી હશે પરાગ થી ભરેલી આપણને જોવા મળશે એટલે કે આપણે શું જોવાનું છે આપણે એની હમણાં રચના જોઈશું તો આપણે ચાર ખંડીય રચના જોઈશું દરેક ખૂણા પર આપણને પરાગ કોથળીની રચના જોવા મળશે પરાગકોટરો અને એની અંદર આપણને શું જોવા મળશે પરાગ રજની રચના આપણને જોવા મળશે એટલે આપણે પરાગ રજ કેવી રીતે ઉત્પન્ન થાય છે એની રચના આપણે જોવાની થશે તો અહીંયા આ જે પરાગાશય છે એ પરાગાશયની લંબાઈને અનુરસ અનુસરીને આયામ રીતે આ પરા પરાગ કોથળીઓ જોવા મળે છે હવે જુઓ અહીંયા લઘુ બીજાણું ધાની છે આ બીજાણુ ધાનીની રચના તમે જો અહીંયા તો આ લઘુ બીજાણું ધાની અહીંયા લખેલું છે અને આપણને આ એક જો લખ્યું છે પરાગાસયનો આળો છે એટલે આપણે એને જ્યારે આળો છે લઈશું તો આપણને આ એક બે ત્રણ ચાર ચાર કોટરીય રચના જોવા મળી ગઈ એક બે ત્રણ ચાર ચાર કોટરે રચના જોવા મળે અને આ જે લઘુ બીજાણુ ધાની છે એ લઘુ બીજાણુ ધાનીની અહીંયા એક આકૃતિ દર્શાવી છે એટલે એક લઘુ બીજાણુ ધાનીની રચના કેવી છે એ જોવા મળશે અને આ જે થિયરી છે એ થિયરી છે એ આઈએમપી છે તો જે લઘુ બીજાણુ ધાની છે તો તમે જુઓ કે લઘુ બીજાણુ ધાની રચના જે મોસ્ટ આઈએમપી થિયરી છે ઓકે મોસ્ટ આઈએમપી થિયરી આ જે લઘુ બીજાણુધાની છે તો તમે જો લઘુ બીજાણુધાની બાહ્ય સપાટીની આડા છેદમાં આપણને ગોળાકાર દેખાય છે અને આ જે લઘુ બીજાણુ ધાની છે એ લઘુ બીજાણુ ધાની રચના આપણે જોઈશું તો તેની અંદર આપણને ચાર સ્તરીય રચના જોવા મળશે આ જે ચાર સ્તરીય રચના છે એ ચાર સ્તરીય રચનાની આપણે આકૃતિ જોઈએ અહીંયા એક આકૃતિ આપેલી જોવા મળશે અને એ આકૃતિ છે એ મોસ્ટ આયોગ્ય આકૃતિ છે અહીંયા તમે જો અહિયાં પહેલું પહેલુસ્તાન ને આ જે પહેલું સ્તર છે જેને શું કહે છે અધિસ્તર અને આ જે અધિસ્તર છે એ અધિસ્તરના જે કોષો છે એ ખેંચાયેલા અને ચપટા એટલે જે પહેલાં કલર પહેલાં આ જે બ્લેક કલરનું જે પહેલું સ્તર જોયું છે તે આપણને શું જોવા મળશે અધિસ્તર પછી બીજા નંબરનું સ્તર આ બીજા નંબરનું જે સ્તર છે એ બીજા નંબરના સ્તરને સ્પોટી સ્તર તરીકે ઓળખવામાં આવે છે અથવા તો આપણે એને તંતુમય સ્તર તરીકે ઓળખવામાં આવે છે અને એ જે સ્તર છે તો તમે જુઓ કે અધિસ્તર અને અધિસ્તરની નીચે ઓકે જો પહેલું અધિસ્તર અને એની નીચે કયું સ્તર આવેલું છે તંતુમય સ્તર છે ઓકે અને આ જે સ્તર છે આ એ રક્ષણના કાર્ય સાથે સંકળાયેલું જોવા મળે છે હવે ત્રીજા નંબરનું સ્તર ત્રીજા નંબરનું સ્તર છે જે તમને જોવાય છે આર્યુ જોવાય છે એ છે મધ્ય સ્તર આ જે મધ્ય સ્તર છે એ અધિસ્તર તમે જુઓ કે આ અધિસ્તર અને ચોથા નંબરનું જે પોષક સ્તર છે એ વચ્ચે બે થી ત્રણ સ્તરો મધ્યસ્તરથી રચાયેલા આપણને જોવા મળશે ઓકે અહીંયા જે મધ્યસ્તર છે એ મધ્યસ્તર સ્તર અને અધિસ્તર આ ત્રણ સ્તર એટલે કે પહેલાં ત્રણ સ્તર આવો શબ્દ વાપરેલો છે પહેલાં અધિસ્તર પછી સ્તર અને મધ્યસ્તર આ ત્રણ સ્તર અધિસ્તર સ્તર અને મધ્યસ્તર આ જે ત્રણ સ્તર છે તે કાર્યાત્મક રીતે અને રક્ષણાત્મક રીતે કાર્ય કરશે એટલે કે એક રક્ષણના કાર્ય કરશે અને પરાગાશયનું સ્ફોટન પ્રેરિંગ એટલે કે જે પરાગાશય છે એનું સ્ફોટન ફેરસે અને એમાંથી પરાગ રચ મુક્ત કરવામાં મહત્ત્વનો ભાગ ભજવે છે એટલે આ જે ત્રણ સ્તર એક્ઝામમાં પણ તમારે ધ્યાન રાખવાનું છે કે કયા ત્રણ સ્તર છે અને આ ત્રણ સ્તરનું કાર્ય મેન શું છે તો અધિસ્તર સ્ફોટિક સ્તર મધ્ય સ્તર ત્રણ સ્તર અને એ ત્રણેય સ્તરનું કોમન કાર્ય છે કે તે પરાગાશયનું સ્ફોટન એટલે કે પરાગાશય છે એને પરિપક્વ થાય અને એ ફાટી જાય અને એમાંથી પરાગ્રજને મુક્ત કરવાનું કાર્ય કરે છે હવે તમે જો કે સૌથી અંદરનું જે સ્તર છે સૌથી અંદરનું જે સ્તર છે પોષક સ્તર ઓકે જોવાય છે અહીંયા આપણને રેડ કલરનું અહીંયા આપેલું છે ઓકે આ જે પોષક સ્તર છે તો તમે જુઓ કે આ પોષક સ્તરની અંદર આપણને ધ્યાનથી જોઈએ તો આ જે પોષક સ્તર છે એ પોષક સ્તરની અંદર આપણને સ્પષ્ટ કોષ કેન્દ્ર છે જોવાય છે તો સૌથી અંદરનું સ્તર છે અને સૌથી અંદરના સ્તરની અંદર આપણને સ્પષ્ટ કોષ કેન્દ્ર પણ જોવા મળશે અને સાથે સાથે આપણને શું જોવા મળશે કોષ રસ એટલે આ જે પોષક સ્તર છે એ પોષક સ્તરની અંદર આપણને સ્પષ્ટ કોષ રસ અને સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવતી રચના જોવા મળે છે એટલે સૌથી અંદરની તરફનું સ્તર છે ઘણી વખત આપણને એક કરતાં વધારે કોષ કેન્દ્ર પણ જોવા મળશે કેટલાકની અંદર જો અહીંયા તમે આકૃતિમાં જુઓ તો એક કોષ કેન્દ્ર છે પણ કેટલાકની અંદર આપણને એક કરતાં વધારે કોષ કેન્દ્ર જોવા અને એ જે એક કરતાં વધારે કોષ કેન્દ્ર હોય તો તેને કહે છે બહુ કોષ કેન્દ્રીય અથવા તો સિન્સિટિયમ અથવા બહુ કોષ કેન્દ્રીય રચના તરીકે ઓળખવામાં આવે છે સૌથી અંદર બરાબર છે મેન લઘુ અથવા તો આપણે શું કહીશું એને બીજાણુજનક પેશી અહીંયા બીજાણુજનક પેશી એટલે કે પરાગાશય જ્યારે તરુણ હોય ત્યારે એની અંદર આપણને સઘન રીતે ગોઠવાયેલા સમજાત પોષો આવેલા જોવા મળશે સઘન રીતે ગોઠવાયેલા સમજાત પોષો આવેલા જોવા મળશે અને જેને આપણે બીજાણુજનક પેશી તરીકે ઓળખવામાં આવે છે તો અહીંયા તમે જુઓ કે અંગાળી આકૃતિ આપેલી છે અને એની રચના જોઈ લઈએ તો આપણે અહીંયા લખાણમાં લખેલું છે કે બહારના ત્રણ સ્તર છે ત્રણ સ્તર કયા કયા કીધા આપણે અધિસ્તર તંતુમય સ્તર અધિસ્તર તંતુમય સ્તર મધ્યસ્તર આ ત્રણ સ્તર છે તે રક્ષણાત્મક કાર્ય કરશે અને સૌથી અંબરનું ચોથા નંબરનું જે સ્તર છે પોષક સ્તર એ વિકાસ પામતી પરાગ રજને પોષણ પૂરું પાડે છે પોષક સ્તરના કોષો કયા છે ઘટ કોષ રસ અને એક કરતાં વધુ કોષ કેન્દ્ર ધરાવે છે બીજાણુજનક પેશી એટલે કે સૌથી અંદરની તરફ તો અહીંયા લખ્યું છે કે જો કે જ્યારે પરાગાશય તરુણ હોય ત્યારે લઘુ બીજાણુ ધાનીની મધ્યમાં ખાસ યાદ રાખજો લઘુ બીજાણુ ધાની મધ્યમાં શું આવેલું છે બીજાણુજનક પેશી અને આ જે બીજાણુજનક પેશી છે એ સઘન રીતે ગોઠવાયેલા સમજાત કોષોનો સમૂહ છે અને જેને આપણે શું કહીશું બીજાણુજનક પેશી તો અહીંયા તમે જો કે આ લઘુ બીજાણુ ધાની છે એની રચના છે એક મોસ્ટ આઈએમપી થિયરી છે હવે આ જે લઘુ બીજાણુજનક પેશી છે એ બીજાણુજનક પેશીની અંદર આપણને આપણને એની અંદર રચના જોઈએ કે લઘુ બીજાણુ ધાની અને એની મધ્યમાં બીજાણું જનક પેશી અને આ જે બીજાણુજનક પેશી છે એની અંદર આપણને દરેક કોષ ધ્યાન રાખજો કે દરેક કોષ અહીંયા ફરીથી જોઈએ કે એની અંદર જે દરેક કોષ છે અહીંયા નામ લખેલું છે જુઓ અહીંયા માતૃકોષ હે ને તો દરેક કોષ છે એ દરેક કોષ પરાગ માતૃકોષ અથવા તો લઘુ બીજાણું માતૃકોષ અથવા તો પોલન મધર સેલ પીએમસી તરીકે ઓળખવામાં આવે છે અને પોલન મધર સેલ્સ છે અને આ જે દરેક માતૃકોષ છે એ માતૃકોષ જો અહીંયા આપણે એક લખી લખીએ કે આ છે એ માતૃકોષ એ માતૃકોષ હોય છે ટુએન ઓકે એટલે કે ધ્યાન રાખજો કે દરેક પરાગ માતૃકોષમાં રંગ સૂત્રની સંખ્યા કેટલી હોય છે ટુએન અહીંયા લખ્યું છે મેં એન ઓકે આ માતૃકોષ અર્ધિકરણ પામશે એટલે તમે જુઓ કે આપણે સમવિભાજન અને અર્ધિકરણની રચના ભણી ગયા છે તો એન એન ફરીથી એનું અર્ધિકરણ થશે એટલે આ એન એન ફરીથી અર્ધિકરણ એટલે એન એન એટલે આપણે તમે જુઓ કે અહીંયા જ્યારે અર્ધિકરણની રચના થાય છે ત્યારે આપણને ટોટલ કેટલા તો ચાર બરાબર છે અહીં એન 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 ઓકે ચાર એક કે લઘુ બીજાણુની રચના જોવા મળે છે ને આ જે લઘુ બીજાણુ છે એને આપણે શું કહીશું પરાગરજ એટલે તમે જુઓ કે દરેક માતૃકોષે એ માતૃકોષ કેવા છે દ્વિક્ય દ્વિક્ય છે એનું શું થશે અર્ધિકરણ અર્ધિકરણ થશે એટલે મને કેટલા મળશે ચાર એક એક લઘુ બીજાણુ એટલે પરાગ્રજનું નિર્માણ થશે એટલે જો કે દરેક માતૃકોષમાંથી જો ચાર રજ બનતા હોય તો રજની સંખ્યા કેટલી હશે હજાર હજારોની સંખ્યામાં આપણને પરાગરજ જોશે તો લઘુ બીજાણુ ધાની છે એ લઘુ બીજાણુ ધાની અંદર પરાગરજની સંખ્યા કેવી હશે હજારોની સંખ્યામાં જોવા મળશે તો એને અનુલક્ષીને આપણે પરાગ રજની રચના જોઈએ તો પરાગરજ છે એ પરાગ રજ છે એની રચના કેવી છે પરાગ રજ છે તો તમે જો કે કોઈપણ પુષ્પ છે આપણે પ્રેક્ટિકલ પણ જોયા કે પરાગરજ છે એ પરાગરજ કોઈપણ પુષ્પ છે એની અંદર અલગ અલગ કલરની એકદમ સૂક્ષ્મ માઇક્રોસ્કોપમાં આપણને જોવા મળશે અને એ જે આપણે કદાચ હાથ પગમાં ચોટી જાય પરાગ ફૂલને ટચ કરીએ તો એ પરાગ્રહ છે તો એ જે પરાગ્રહ છે એ પરાગ્રહ છે એ વિવિધ રંગની વિવિધ આકારની વિવિધ કદની આપણને જોવા મળશે તે ધૂળના રચકણના સ્વરૂપમાં હોય છે અને એ જેમ છે તે આપણને ગોળાકારની ર ગોળાકાર રચના લંબગોળ અંડાકાર દંડાકાર વિવિધ આકારની જોવા મળશે આપણને મોસ્ટ ઓફ આપણને કેવી જોવા મળશે આપણને ગોળાકારની રચના જોવા મળશે આ રચના છે રજની રચના છે અને એનું જે કદ છે તે પચીસ માઇક્રોમીટરથી પચાસ માઇક્રોમીટર જેટલી રચના ધરાવે છે ઓકે તો આ જે પરાગરજ છે એ પરાગરજની રચના આપણે જોઈ તો પરાગરજ છે એ પરાગરજ વજનમાં ખૂબ ખૂબ જ હલકી હોય છે કારણ કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સ્થાનાંતર માટે એટલે કે કોઈ પણ પક્ષી છે એના પાક પર ચોટી જતી હોય છે પછી પવન દ્વારા પણ પરાગયન થવું હોય તો તે માટે પરાગ્રજ છે એ વજનમાં ખૂબ જ હલકા પ્રકારની હોય છે અને એક કોષીય રચના ધ્યાન રાખજો આઈ એમપી ક્વેશ્ચન છે કે પરાગ્રજ કેટલા કોષીય રચના છે તો પરાગ્રજ છે એ એક કોષીય રચના ધરાવે છે આ જે પરાગ્રજ છે એ પરાગ્રજની રચના જોઈએ તો પરાગ્રજ છે એ પરાગ્રજની અંદર બે સ્તર જોવા મળશે જો આ અહીંયા દેખેલું તો આ જે બહારનું સ્તર છે જેને બાહ્ય આવરણ તરીકે આવે છે અને અંદરનું જે આવરણ છે તેને શું કહે છે અંત આવરણ તરીકે ઓળખવામાં આવે છે તો જો પરાગ્રજ સ્પષ્ટ કોષ કેન્દ્ર ધરાવે છે અને એની અંદર કોષ રસ છે એટલે જીવંત છે પરાગ્રજની અંદર બે સ્તર જોવા મળશે બાહ્ય આવરણ અને અંત આવરણ ઓકે અને આ જે આવરણ છે એ આવરણમાં તમે જો કે બાહ્ય આવરણ છે એ બાહ્ય આવરણ ખૂબ જ સખત છે અને સ્પોરોપોલેનનું બનેલું જોવા મળે છે બાહ્ય આવરણ સેનું બનેલું હોય છે આઈ એમ પી સ્પોરોપોલિનિનનું બનેલું જોવા મળે છે ઓકે તો પરાગરજ છે એ પરાગ્રજમાં બાહ્ય આવરણ છે તે ખૂબ જ પ્રતિરોધક કાર્બનિક દ્રવ્ય છે ઊંચા તાપમાન જલત એસિડ બેઝ સામે ટકી શકે છે અને ઉત્સેચકો તેને અવનત એટલે કે તેનું વિઘટન કરી શકતા નથી ઓકે અને આ જે સ્પોરોપોલિનિન છે ખાસ આઈ એમ પી આ સ્પોરોપોલિનિન છે એ સ્પોરોપોલિનિનને કારણે જ તે અસ્મિ અસ્મિ સ્વરૂપે સંગ્રહાયલ જોવા મળે છે એટલે આઈ કે ક્વેશ્ચન કે પરાગ્રજ અસ્મિ સ્વરૂપે કઈ રીતે સંગ્રહાયેલી જોવા મળશે તો સ્પોરોપોલોનીને કારણે ઓકે અંત આવરણ અંત આવરણ છે તે પાતળું અને સળંગ આવરણ છે અને તે સેલ્યુલોસ અને પેક્ટિમ અહીંયા લખેલું છે પેક્ટોસ અને સેલ્યુલોસ પેક્ટિન અને સેલ્યુલોનું બનેલું જોવા મળે છે તો આ રીતે પરાગરજ છે એ પરાગ્રજમાં સ્પષ્ટ કોષ કેન્દ્ર સ્પષ્ટ કોષ કેન્દ્ર કોષ રસ જોવા મળશે બે આવરણ બાહ્ય આવરણ અને અંતા આવરણ છે બાહ્ય આવરણ સ્પોરોપોલિલિનનું બનેલું જો મળશે અંત આવરણ પેક્ટિન અને સેલ્યુલોઝનું બનેલું જો મળશે હવે એની અંદર તમે જુઓ કે પરાગરજ છે એ પરાગ્રજની અંદર અહીંયા આ લખેલું છે જનન ચિત્ર તો આ જનન ચિત્રનો મતલબ શું છે જનન શું કાર્ય કરે છે તો જ્યારે પરાગરજ છે એ પરાગરજ એની અંદર આપણને જ્યાં જ્યાં જો બાહ્યાવરણ અંતવરણ તો તમે દેખો એક સળંગ છે જો અહીંયા જોઈએ કે બાહ્યાવરણ અને અંતાવરણ તો જો બાહ્યાવરણ છે એ બાહ્યાવરણમાં તમે જો અહીંયા પછી અહીંયા ને અહીંયા આપણને છિદ્ર જોવા મળશે જ્યારે અંત આવરણ છે એ અંત આવરણની અંદર આપણને સળંગ રચના જોવા મળશે તો બાહ્ય આવરણની અંદર જ્યાં જ્યાં છિદ્ર અથવા તો જ્યાં જ્યાં સ્પોરોપોલિનનું આવરણ નથી હોતું ત્યાં એક ચિત્ર જેવી રચના જોવા મળશે જેને જનન છિદ્ર એટલે ખાસ યાદ રાખજો કે બાહ્ય આવરણ છે ત્યાં જ આપણને ચિત્ર જોવા મળશે અથવા તો આપણે વાક્ય રચના એવી વાપરી શકીએ કે જ્યાં જ્યાં સ્પોરોપોલોની ગેરહાજરી હોય ત્યાં જનન ચિત્ર આવેલા જોવા મળશે અને આ જે જનન ચિત્ર છે એ જનનચિત્રમાંથી અંત આવરણ છે એ અથવા તો પરાગ નલિકા એ જનન ચિત્રમાંથી બહાર આવતી જોવા મળે છે ઓકે તો અહીંયા તમે જુઓ કે પરાગ્રજ છે એ પરાગ્રજની રચના હવે આ જે પરાગ્રજ છે જો અહીંયા લખ્યું છે કે પરાગ્રજ છે એના પરાગ્રજમાં બાહ્ય આવરણમાં જ્યાં સ્પોરોપોલિનિમ જો ગેરહાજર હોય છે ત્યાં સ્પષ્ટ ચિત્ર જોવા મળશે અને એને કહેવાય છે જનન ચિત્ર અને જ્યારે પરાગ્રજનું અંકુરણ થાય છે ત્યારે અંત આવરણ પરાગ નલિકા સ્વરૂપે પરાગ નલિકા મારફતે બહાર લંબાય છે કારણે પરાગ્રજ કયા સ્વરૂપે જોવા મળશે સ્વરૂપે જોવા મળે છે પરાગ્રજ છે ઓકે હવે જે પરાગ્રજ છે એ પરાગ્રજ તો પરાગ્રજ ક્યાં તો તમે જો કે પરાગાસ અંદર છે પરાગ રજ છે એ પરાગાશયમાં છે હવે આ જે પરાગ્રજ છે એ પરાગરજની અંદર આપણને બે સ્પષ્ટ કોષ જોવા મળશે અને આ જે સ્પષ્ટ કોષ છે એ સ્પષ્ટ કોષમાં આ જે મોટો કોષ છે એ મોટા કોષને કહેવાય છે વનસ્પતિ કોષ અને અહીંયા જે નાનો છે તેને વનસ્પજનન કોષ તરીકે ઓળખવામાં આવશે આ જે વનસ્પતિ કોષ છે એ વનસ્પતિ કોષની અંદર આપણને સ્પષ્ટ કોષ કેન્દ્ર આવેલું જોવા મળશે જોવાય છે એટલે કે વાનસ્પતિ કોષ એ કદમાં મોટો છે અનિયમિત આકારનું કોષ કેન્દ્ર ધરાવે છે અને એની અંદર ખોરાકનો સંગ્રહ વિપુલ પ્રમાણમાં જોવા મળશે બીજો જે કોષ એ તમે જો કે નાનો છે કદમાં અને એ કદમાં નાનો છે જેને શું કહેવામાં આવે છે જનન કોષ તરીકે ઓળખવામાં આવે છે અને એની અંદર જે કોષ કેન્દ્ર છે તે નાનો ત્રાકાકાર રચના ધરાવે છે આમ આ જે કોષ છે પરાગ્રસ છે એની અંદર આપણને બે કોષ જોયા વનસ્પતિ કોષ અને જનન કોષ બે કોષ આવેલા જો મળશે એટલે અહીંયા લખ્યું છે કે સાહીઠ ટકાથી પણ વધુ આવૃત્ત બિધારી વનસ્પતિની અંદર પરાગ્રજ ઓલવેઝ કેવા જોવા મળશે દ્વિકોષ આ એક અને આ બે કોષ એટલે મોસ્ટ ટોપ જ્યારે પરિપક્વ પરાગ્રજ હોય ત્યારે એની અંદર કેટલા રચના દ્વિકોષીય અવસ્થામાં જોવા મળે છે અને કેટલીક જાતિઓ છે એટલે કે આવૃત્ત બીજધારી વનસ્પતિ છે ઓકે આવૃત્ત આર્યું આવૃત્ત બીજધારી વનસ્પતિની અંદર હંમેશા કેવી કોષીય રચના જોમશે દ્વિકોષીય રચના જોમશે જ્યારે બીજી કોઈ પણ જાતિની વનસ્પતિ હશે ત્યારે આપણને પરાગ્રજ ત્રિકોષીય ત્રણ ઓકે ત્રિકોષીય અવસ્થામાં જોવા મળશે અને આ રીતે આપણને પરાગ્રજ જોવા મળશે અને જ્યારે પરાગ્રજ મુક્ત થાય છે ત્યારે પરાગ્રજ છે એ પરાગ્રજ મુક્ત થાય એટલે તમે જો શબ્દ કેવી રીતને છે તે સમજો શબ્દ લખ્યું છે પરાગ્રજ મુક્ત થાય ત્યારે એનો મતલબ આ પરાગાશય છે અને આ જે પરાગાશય છે અને એ પરાગાશય પુષ્પ પરત છે અને એની અંદર આ અવસ્થામાં છે એટલે હજુ પરાગાશયનું સ્ફોટન થયું નથી એટલે કે પરાગાશયની અંદર જે પરાગ્રજ છે તે કેવી હશે દ્વિકોષીય અને જ્યારે પરાગ્ર પરાગાશય છે એનું સ્ફોટન થાય એટલે કે આ પરાગાશય અને એ પરાગાશયનું સ્ફોટન થાય તેમાંથી જે પરાગરજ મુક્ત થાય છે તો મુક્ત થાય તે પહેલાં જનન કોષ છે એ કોષ વિભાજન પામશે ને જનન કોષ વિભાજન પામશે તો આ જે જનનકોષ છે એ જનન કોષ વિભાજન પામીને બે એક એક ક્યાં નળજન્યુનું નિર્માણ કરે છે તો અહીંયા તમે જુઓ કે પરાગરજ છે એ પરાગરજની રચના છે એ પરાગરજની રચના અહીંયા બાહ્ય રચના કેવી છે રચના કેવી છે એની સંપૂર્ણ માહિતી મેળવી તો આપણે પુષ્પ છે અને પુષ્પની અંદર જે ભાગ ભણ્યા અને એ પુષ્પની અંદર જે પુકેસર છે એ પુકેસરની રચના કેવી છે એની આપણે માહિતી મેળવી છે